દહેગામ શહેર અને તાલુકામાં ભાજપ પાર્ટીના આદેશ અનુસાર સભ્યોની નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શહેરના મુખ્ય મથકો ઉપર અને બુથવાઇઝ નોંધણી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય નોંધણીના કાર્યક્રમની દહેગામ ખાતે આવેલી સેવાસદન કચેરી આગળ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કોર્પોરેટરો તથા ભાજપના સક્રિય કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જે તે ભાજપના આગેવાનોને સભ્ય નોંધણી જવાબદારી બુથ વાઇઝ આપી દેવામાં આવી છે, તે પ્રમાણે સૌ પોતપોતાની રીતે આ કાર્યક્રમ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને દહેગામ શહેરમાં બુથ વાઇઝ ફરીને સભ્ય નોંધણીનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમાં દહેગામ શહેરમાં છેલ્લા બે દિવસમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઝુંબેશ આદરતા 10,000 જેટલા નવા સભ્યોની નોંધણી થવા પામી છે તેવી માહિતી દહેગામ નગરપાલિકા પ્રમુખ પાસેથી મળવા પામી છે. આમ દહેગામ શહેરના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા હજી પણ પૂરઝડપે કામગીરી થાય અને વધુ ને વધુ સભ્યો આમાં જોડાય તેની કામગીરી હાલમાં ચાલુ છે અને આના માટે ભાજપના આગેવાનો દ્વારા શહેરમાં ફરીને નવા સભ્યો બનાવવામાં આવી રહ્યા છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. આવનારામાં કોઈ પણ વ્યક્તિ કે જેને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવું હોય તેમાં મ્યુનિસિપલની પ્રક્રિયા દ્વારા મ્યુનિસિપલ સાથે એની સંપૂર્ણ ડિટેલ સાથે મોબાઈલ નંબર સાથે સદસ્યતા અહીંયા બનાવવામાં આવે છે અને સદસ્ય ભારતીય જનતા પાર્ટી જોડાય છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી અને સદસ્યતાની વિજય રૂપાણી અને નીતિનભાઈની સરકાર સાથે તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ભારતીય જનતા પાર્ટીના વિચારોના મૂળભૂત મંતવ્યને મજબૂત કરી દેશ સેવા માટે એક સભ્ય બનાવી રહ્યા છે. અહીંયા દરેક વ્યક્તિ સભ્ય બની રહ્યા.